नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે પ્રતિ. બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું વિવાદ બાદ ભીંત ચિત્રો હટ્યા, શું વિવાદ અટકશે? સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિ નીચેના વિવાદિત ભીંત ચિત્રો હટાવી લેવામાં આવ્યા છે. જો કે લીંબડીમાં સનાતન ધર્મના સાધુ સંતોએ મહાસંમેલનમાં લલકાર કર્યો છે. સનાતન ધર્મના સાધુ સંતોની બેઠકમાં 14 જેટલા ઠરાવો કરવામાં આવ્યા, જે મુજબ સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહીં અને સર્વોપરી કઈ રીતે તેનો ખુલાસો માંગવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત કહેવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય 125 કરોડ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કર્યું છે, એટલે સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ જગ્યાએ સનાતન ધર્મના દેવી દેવતાઓનું સ્થાપન પણ ન થાય અને સ્વામિનારાયણ શાસ્ત્રોમાં દેવી દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ થયો તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે. સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનું જે પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ તમામ મંદિરથી દૂર કરવાની અને સનાતન ધર્મના નામે કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત હોદ્દા પર હોય તો બરખાસ્ત કરવાની માંગ પણ કરવામાં આવી છે. સંતોએ આકરા શબ્દોમાં કહ્યું છે કે સનાતન ધર્મની લીટી ભૂંસી પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો અને સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજે કરેલી હોય તે જગ્યા ખાલી કરવી અને સનાતન હિન્દુ દેવી દેવતા પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવું નહીં તેવું પણ સંતોએ જણાવ્યું છે. એટલું જ નહીં, સનાતન ધર્મનું અપમાન ન થાય અને સનાતન ધર્મના ઉત્થાન માટે કાયદાકીય લડત માટે ડોક્ટર વસંત પટેલની નિમણૂક પણ કરવામાં આવી છે. એટલે કોઈ સંપ્રદાય સનાતની સાધુને નીચા ગણવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય પગલા પણ ભરવામાં આવશે. આ ઉપરાંત ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરાશે, જેનો નિર્ણય જ માન્ય ગણાશે અને નાથ સંપ્રદાયને લઈને સ્વામિનારાયણ વડતાલા સંતનો જે બફાર થયો તે વિષયમાં તરત પગલા ભરવાની પણ સંતોએ માંગ કરી છે. એમ તમે તમારા ઈષ્ટને અંદર રાખો તો અનિષ્ટ કરવા વાળો કોઈ પેદા થાય જ નહીં. આવી જાઓ મેદાનમાં, વાતો કરવા જે કઈ નહીં થાય. હું તો એમ કઉ છું, રામાનંદાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબકાચાર્ય, વલ્ભાચાર્ય બધા કે તમે આવો મેદાનમાં, અમે તમારી સાથે છીએ. તમારે ખાલી આંગળી જીતવાની છે, બાકી લડવાનું કામ અમે કરી લઈશું. તમે આવો મેદાનમાં. અત્યારે જે જગદગુરુ શંકરાચાર્ય છે દ્વારકાપીઠના, એ કટ્ટર રાષ્ટ્રવાદી છે, એની વિચારધારા રાષ્ટ્રવાદી છે અને મોકો છે મુદત કે બાદ હર ખુશી બેકાર હોતી એ સનમ, એટલે આ કરી લેવું પડશે. હમણે જય દેવદાસ કીધું કે આવડા ઓલા ખોભલા કાઢી નાખે, ઓગાળી લઈ નાખે પાછા બી વર્ષ પછી પાછા ટોટાડી છે તો ડખો થાય છે. પાછો બોલો, સાધુની બુદ્ધિ કેવી દોડાશે? આપણે પણ મૂળ જ ઓગાજ નહીં કીધો પછી ધક્કો થવાનો વાંધો નથી. એટલે મારી ગર્ભત પ્રાર્થના છે, કૃષ્ણ સાથે મારું વક્તવ્ય સમાપ્ત કરું. હું તો બાજુમાં જ રહું છું અને આ બાબતથી મને ઘણા કહેતા તમે કેમ કઈ બોલતા નથી. મેં કીધું આમાં બોલવા જેવું કઈ છે નહીં, કરવા જેવું છે બધું, આપણે કઈ કરતા નથી. એટલે અમલ વગર જીવન નિર્મલ ન થાય, અમલ વગર જીવન કમલ ન થાય. એટલા માટે અમલ કરશું તો જ આપણું જીવન નિર્મલ થશે, આપણું જીવન કમલ થશે. બાકી એક દ્રષ્ટાંત અને વક્તવ્ય મારું સમાપ્ત કરું. કોઈ પણ આપણે હોય તો ગમે એવું, કોઈ સંપ્રદાયનો વિરોધ નહીં, આપણે કોઈની લીટી ભૂસી નાખવો જ નથી. આપણે નિરપેક્ષ ભાવે આપણી સર્વોપરીતા, રામ સૂર્ય છે એનું એક દ્રષ્ટાંત હમણાં એક મહાપુરુષે કીધું, સૂર્ય ઉદય થાય ને ત્યારે એની પાછળ કોઈનો હાથ નીકળે છે, એને કોઈના સાથની જરૂર છે, એ સ્વયં છે. પણ વાદળા નડે ને ત્યારે અંધારું આવે, આપણે વાદળા દૂર કરવાના છે. બાકી આ રામ અને કૃષ્ણની તો સહજ જ છે, એના માટે આપણે તો આપણો ઈષ્ટ છે, એ સહજ છે. એનું એક દ્રષ્ટાંત ભક્ત સમાપ્ત કરું. એક વાર ઓલા વરસાદમાં સાપોલિયા થાય ને અળસિયા, એ શેષનાગ ભાઈ ગયા, એ કે તમારે અમારી દીકરીએ લગ્ન કરવાના છે. તો કે ભલે એમ કરો ને, કારતક મહિનામાં તુલસી વિવાહ પછી આવજો હામે તે જાન જોડે, કારણ કે હું જો હલું તો આખી પૃથ્વી લઈ જાય શેષ નાગ, એટલે તમે હામે તે જાન જોડે આવજો. એ હાપોલિયા બી બધા અળસિયા ગયા ને ત્યાં નાગડીઓ આવી ગઈ, અમારી સેવામાં ખામી છે, અમે શું કઈ નથી કરતા, તમે કઈ હાપોલિયા પડી મારી આ પડી દીધી, તમને શરમ નથી આવતી? એ કે તમે સાંભળો ગરમ ભાવમાં,
આ શ્રાવણ ના સાપોલી આ ભાદરવે ભરપૂર આહો માં આવી જાય, કાર્તક માં ક્યાંથી હોય કોની જાણનાર કે એટલે તમારે જો કઈ કરવાનું હોય તો જ અમને બોલાવજો, નકર અમે અમારી તમે અમે કર્યું છે એવું છાતી ઠોકીને આત્મશ્લાઘાપૂર્વક કહી શકું આત્માની અંદર નથી, અમે જે કર્યું છે તમે નહીં કરી શકો, અમે જે જુલ્મ સહન કર્યા છે તમે મણિપુર છાપામાં માંગ્યું છે, આત્માનું કર્યું છે આંખથી જોયું છે, નાગાલેન્ડ મિઝોરમ ઝારખંડ તમે વેદનાને સમજતા શીખો, કાશ્મીરની એક દીકરીએ મને છાતી દેખાડી ખોલી નહીં, અશોકજી સિંગલનું હતા એની ઉપર જે લખ્યું શબ્દ એ હું બોલીશ નહીં, અને મને એ દીકરીએ એટલું જ કીધું આપ ક્યાં મર્દ હૈ ક્યા મેરે ભાઈ હો ક્યા ઇસકા ઇલાજ ક્યા હૈ, મેં એટલું જ કીધું અમારી મોત સે ભી એ ઇલાજ હો સકે તો હું કરને કો દિયા, એટલે આ બધો બકવાસ ને આપણો બકવાસ નો થઈ પડે, નકર બધાને ખબર જ છે કે આ લોકો ભેગા થાય થોડીક વાર ધડબડાટી બોલાવી બધા કામયુ થાય એમ કરાય છે અને કઈ કરતા નથી, અહીં બેઠેલા દરેક સંતો બે હાથ જોડીને વિનંતી છે કે પ્રતિજ્ઞા લ્યો કે અમે આમાં પીછેહટ નહીં કરી, નહીતર આમાં હું થાય કોકને વાહો કોકરો થઈ જાય, કારણ કે સત્તા છે તો બધાને એક એક પછી દાંત દેવા માટે અને એમાં બધા સુર સૂર્યા છે, બાપુ થાય તો શું થાય, હું તળ છાંગાનો છું થાય તો શું થાય, મોત આવી જાય અને એને મીઠું જો ધર્મ આટું કરવું પડે તેથી પરમ સૌભાગ્ય શું હોય છે, એટલા માટે ચિંતન એવું કરો કે બધાનું ભલું થાવ, આપણે એવું બોલવા વાળા છીએ પોઝિટિવ એટીટ્યુડ વાળા છીએ, એનો અર્થ નહીં કે આપણે હિજડા છીએ પોઝિટિવ એટીટ્યુડ, હિસ્ટી ગીર્યા પછી ગોષ્ઠી ગીર્યા પછી એ તો સમાધાન નો થાય, કહો પાર્થ ને ચડાવે બાણ નકી યુદ્ધ હે કન્યા માર લે કે પરંતપા યુદ્ધસ્વ ગુરુ, અહીં પૂજ્ય સ્વરંત્ર સંત બંધુ રકરણમાં નમસ્કાર, હજી ઘણા સંતો બોલવા વાળા છે, હું લાલદાસ ને ધન્યવાદ આપું છું એના આવી હિંમતગીરી, નકર આ સરકારમાં અત્યારે આટલી બધી હિંમતગીરી એટલે છકા છૂટી જાય, બહુ અઘરું કામકાજ છે, કોઈને જવાબ ન આપે, આપણા માટે થી લડો, જે આપણે આપણે લડશું ને તો આખો સમાજ સુખ શાંતિ દીર્ઘાયુષ વાળો થશે, બાકી સમાજ કઈ નહીં કરી શકે, આપણે જ લડવું પડશે, આપણે એના રોટલા ખાઈ છીએ, આપણે એના કપડાં પહેરી છીએ, આપણને એ બાપુ કે આપણે પગે લાગે છે, એટલા અમે ઓછું એટલું તો કરીએ, આપણે હો વગરનું ધ્યાન કુતરો રાખે, આપણે તો ટેસ્ટથી જીવી છીએ, આપણા આખા સમાજનું ધ્યાન રાખવાનું આપણી નૈતિક ફરજ, અને આપણે ખાલી કાંઈ કરવાનું નથી, એક આચરણ કરો એટલે બધા ચરણ પૂજનીય અને વંદનીય થઈ જશે, અને વર્તનથી પરિવર્તનનો શંખનાદ ફૂંકો, વર્તન વગર પરિવર્તન નહીં આવે, યાદ રાખજો તમારું વર્તનો જોવું છે, મારું શું થશે એમ નહીં, આપણે શું કરતું એમ કરો, વોટ ટુ યુ ડુ, કઈક કરવું છે કઈક, ઇફ યુ થિંક યુ વિલ ગેટ, કઈક વિચારો પામવા માટે, તો અહીં બધા સંતો એકત્રિત થયા છો, હું એમ કઉ છું આ લીમડીની સભા છેલ્લી સભા હોવી જોઈએ, પહેલી નહીં, આના પછી આમ કરીશું, અમે આ છેલ્લી સભા હોય છે, જે કરવું એ કરી દેખાડો, અને અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમને બોલાવજો, અમે તમને કે હલવા નહીં દઈએ એની ખાતરી અમારી પાસે એટલા બધા અનુભવ છે, એક વાર તાળીઓથી બધાને પરમજી છે અભિજીને બહુ સુંદર રીતે વર્ષો સુધીની યાત્રા પછી ગર્ભિત વાતો આજે આપણી વચ્ચે મૂકી છે, ગુજરાતમાં બેઠા બેઠા કાશ્મીરની વાતો પણ સૂક્ષ્મ વાતો અને પડતા પાછળની વાતો પણ આજે મીડિયા સમક્ષ એને પોતાના અનુભવ રજૂ કર્યા છે, એકવાર આત્માનંદ સરસ્વતી મહારાજને ખૂબ તાળીઓથી વધાવીએ, એનો સંદેશ કે આ સભા પહેલી નહીં પણ છેલ્લી હોવી જોઈએ એ આપણે સૌએ માનસપટ ઉપર લગાવવાની જરૂર છે, આગળના જે ઠરાવો છે એ આપણે અગાઉ પણ જે વાત થઈ હતી પ્રમાણે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં જે કઈ ચિત્રાયું છે એ તાત્કાલિક હટવું જોઈએ એ પણ છે, ત્યારબાદ સનાતન ધર્મના જે પણ સમિતિઓ છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ સંતો છે એને તાત્કાલિક દૂર કરવા એ પણ આજનો ઠરાવ છે,
અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે પણ સનાતની જગ્યાઓ અથવા તો મંદિરો કબજે કરવામાં આવ્યા છે એને સરકારને સાથે રાખીને તાત્કાલિક પરત લેવા એ પણ આજના ઠરાવમાં પસાર કરવામાં આવે છે. આજે વિશેષ વાત એ આવી છે સંતો દ્વારા સવારે બેઠક થઈ એમાં કે મુખ્ય મુદ્દો આજનો મુખ્ય ઠરાવ એ રહ્યો છે કે આગામી સમયમાં સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવશે. આવનારા સમયમાં સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવશે જેમાંથી સમગ્ર ગુજરાતમાંથી દરેક સંપ્રદાયના બબે બબે સંતોને રાખવામાં આવશે અને જ્યારે પણ આવી કઈ ઘટના ઘટશે ને પણ ઘટશે ત્યારે એ સમિતિનો નિર્ણય માન્ય રહેશે, બાકી કોઈ સમિતિનો નિર્ણય માન્ય રાખવામાં આવશે નહીં. જે પણ સંતો આ સમિતિમાં જોડાશે એ સંતો જ નિર્ણય કરશે અને નિર્ણયના આધારે જ પછી એ નિર્ણયને આગળ બતાવવામાં આવશે. તો આજને આ જે ઠરાવો છે આગળ વાંચવામાં આવી રહ્યા છે. આપણી વચ્ચે અખાડામાંથી પરમ પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજ અહીંયા નિર્મો અખાડા શ્રી મહાન શ્રી વધારે અખાડા પરિષદના મહામંત્રી કુંભ મેળામાં જે અખાડો છે એના મહામંત્રી રાજેન્દ્રદાસજી મહારાજ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે અખાડા વતી હું એમને કહીશ કે આજે આપનો ભાવ. તો સાળંગપુર ભીંતી ચિત્રો દૂર થયા બાદ પણ વિવાદ યથાવત છે. રાજકોટ જગન્નાથ મંદિર ખાતે જુદા જુદા સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા સીતા માતા અને લક્ષ્મણજી અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે લોકો રોષે ભરાયા છે. સ્વામી પોતાના નિવેદન અંગે માફી માંગે તેવી માંગણી પણ કરવામાં આવી છે. ચોપાઈ કે અનુસાર મરમ વચન કા મતલબ હોતા હૈ કે હમ અપને મતલબ માર્મિક अपने हृदय से बहुत ही पीड़ित हैं. हम अपने हृदय में बहुत ही प्रकार की मन में डर भय और मन रुदन कर रहा है, आत्मा रो रही है. जैसे एक अपने पत्नी को पति के प्रति प्रेम आस्था होती है उसी प्रकार से माता जानकी जी को श्री राम जी के प्रति आस्था थी. तो उन्होंने अपने हृदय को रुदन करते हुए लक्ष्मण जी से कह रही है वो, लेकिन ऐसा शब्द नहीं बोला, इतना कठोर शब्द स्वामी जी के द्वारा जो प्राप्त हो रहा है. इन शब्दों को स्वामी अपने शब्दों को माफी मांगे और अपने विचारों से अगर सनातनी है सही सनातनी भगवाधारी वस्त्र पहन करके पूरे समाज में संदेश देते हैं हिंदू तत्व का, तो अपने इस धर्म को वो माने और अपने शब्दों को वापस लें और हम सभी सारी समाज से क्षमा याचना मांगे. વાત કરીશું અન્ય સમાચારોની. વાપીના કચી ગામમાં બિલ્ડિંગના વોચમેનને માર મારવામાં આવ્યો છે. બિલ્ડિંગ બહાર વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબત એક યુવક અને મહિલાએ માથાકૂટ કરી હતી. બાદમાં અન્ય લોકોને બોલાવીને વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો. ઇજાગ્રસ્ત વોચમેનને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મારામારીની ઘટનાને પગલે વાપી ટાઉન પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જાણકારી સાથે સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાઈ ગયા છે. ભરતસિંહ, જે પ્રકારે વિડીયો પણ સામે આવ્યો છે, સીસીટીવી સામે આવ્યા છે કે વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો છે, મામલો શું હતો? જી બિલકુલ કૃતિ, વાપીના છેવાડે આવેલા કચ્છીગામ વિસ્તારની ઘટના છે જ્યાં ઐશ્વર્ય એપાર્ટમેન્ટ છે. ઐશ્વર્ય એપાર્ટમેન્ટના એક વોચમેન સાથે કેટલાક લોકોએ મારામારી કરી હતી. શરૂઆતમાં બિલ્ડિંગની બહાર વાહન પાર્ક કરવા જેવી બાબતે વોચમેને ટકોર કરી હતી. આથી એક યુવક અને મહિલાએ પ્રથમ આવી અને વોચમેન સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ અન્ય યુવકોને પણ બોલાવી વોચમેનને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સામાન્ય વાહન પાર્ક કરવા જેવી બાબતે આ રીતના જે યુવક હોય છે એને ઢોર માર માર્યો હતો. આપને જણાવી દઈએ કે આ બનાવ છે સીસીટીવીમાં કેદ થતા સ્થાનિક લોકો અને વોચમેને પણ હવે પોલીસને જાણ કરી છે. આથી સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ અગાઉ પણ અનેક વખત આ જે શખ્સો છે એને માથાકૂટ કરી રહ્યા છે. એ અગાઉ પણ અનેક વખત આ વિસ્તારમાં નાની એમથી વાતમાં છે એ બબાલ કરી અને લોકોને ધાક ધમકી આપતા હોવાના અને લુખ્ખા તત્વો હોવાનો છે એ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આવા લુખ્ખા તત્વો ઉપર લગામ લગાવવામાં આવે તે જરૂરી છે. પ્રીતિ, બિલકુલ આભાર આપનું જાણકારી આપવા માટે. દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે મારામારી કરવામાં આવી, તેમની સાથે મારામારી થઈ છે. નગરપાલિકા પ્રમુખના પતિએ ચીફ ઓફિસર સાથે સરકારી મકાનમાં મારામારી કરી સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ધમુભાઈ પંચાલે યશપાલ સિંહ વાઘેલાને માર માર્યો. ચીફ ઓફિસરે સરકારી ફરજમાં અડચણ અને માર મારવા તથા ધમકી આપવા બદલ ફરિયાદ પણ નોંધાવી છે.
સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે, અન્ય સમાચાર આ બ્રેક બાદ. સરકાર આ મામલે મધ્યસ્થી કરી વિવાદ પૂર્ણ કરાવે તેવી રજૂઆત કરી, હાઈ લેવલની કમિટી બનાવવા અને તપાસ કરવાની માંગ કરી. ભિત્તચિત્ર વિવાદ પર બોલ્યા વજુભાઈ વાળા, આ વિવાદ વહેલો પૂર્ણ થાય તેવી આશા. વજુભાઈ વાળાએ કહ્યું, હું ભારતીય સંસ્કૃતિના સંપ્રદાય સાથે છું, મૂર્તિ વિશેનો નિર્ણય સંતો કરશે, સંઘર્ષ નહીં સમન્વય થવો જોઈએ. સીએમ સાથે બેઠક બાદ ઋષિ ભારતી બાપુએ આપ્યું નિવેદન, સનાતન ધર્મ વિરુદ્ધ નિર્ણય સ્વીકારાશે નહીં, સનાતન ધર્મના પક્ષમાં નિર્ણય આવે તેવી માંગ કરી. સાળંગપુર વિવાદ મામલે ઋષિ ભારતી મહારાજનું નિવેદન, સ્વામિનારાયણ સંતો હનુમાન ભક્ત નહીં સહજાનંદ ભક્ત છે, હનુમાન દાદાને માત્ર કમાણી માટે ત્યાં રાખ્યા છે, હનુમાન દાદાનો ફોટો ક્યાંય એમની ઓફિસમાં નથી. નાથ સંપ્રદાય પર સ્વામિનારાયણના સંતની ટિપ્પણીનો ભારે વિરોધ, વડતાલ મંદિરના સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસે નિત્યકથા નામના કાર્યક્રમમાં વિવાદિત ટિપ્પણી કરી હતી. પોતાના ઇષ્ટદેવ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીથી નાથ સંપ્રદાયના સાધુઓમાં રોષ. સ્વામિનારાયણ સંતની વિવાદિત ટિપ્પણી મુદ્દે નાથ સંપ્રદાયમાં રોષ, સ્વામિનારાયણના સંતને માફી માંગવા માંગ કરી. પ્રવચનમાં નાથ સંપ્રદાયના સંતો માટે અભદ્ર શબ્દોનો કર્યો હતો પ્રયોગ. સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી સાથે નાથ સંપ્રદાયે રોષ વ્યક્ત કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા સનાતન નાથ સંપ્રદાયના સાધુઓનું અપમાન, નાથ સંપ્રદાયના સાધુઓના અપમાનને લઈ લાઠી પોલીસ સ્ટેશનમાં આપ્યું આવેદનપત્ર. ગોરખનાથ આશ્રમના સાધુઓએ કલેક્ટરને આપ્યું આવેદન. મન શેરનાથજી બાપુએ પણ સાળંગપુર વિવાદ મુદ્દે પ્રતિક્રિયા આપી, કહ્યું કે હનુમાનજીના નામે તમે રોટલા શેકો છો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડશે વરસાદ. 5 અને 6 સપ્ટેમ્બરમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે પડશે વરસાદ. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની છે આગાહી. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં વરસાદની શક્યતા. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લામાં 2 દિવસ વરસાદ થશે. રાજકોટમાં તહેવારો પહેલા આરોગ્ય વિભાગની કાર્યવાહી, 21 દિવસમાં 14,000 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો. 200 યુનિટો પર આરોગ્ય વિભાગ દ્વારા કરાયું ચેકિંગ. ખુલ્લી વાનગીઓ ખરીદવાનું ટાળવા આરોગ્ય અધિકારીઓએ કરી અપીલ. જેતપુરમાં 7મ-8મ પર્વમાં રજાનો માહોલ. જેતપુર માર્કેટયાર્ડ આજથી 8 દિવસ બંધ રહેશે. 8 દિવસ ખેડૂતોની જણસીની આવક અને હરાજી બંધ રહેશે. 11 સપ્ટેમ્બર સુધી હરાજી બંધ રહેશે. જૂનાગઢ માર્કેટયાર્ડ 7મ-8મના તહેવાર નિમિત્તે બંધ રહેશે. માર્કેટયાર્ડમાં ખેડૂતોને જણસ ન લાવવા અપાઈ સૂચના. 12 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ યાર્ડ શરૂ થશે. રાજ્યના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ 1-3નું શિક્ષણ સુધારવા પહેલ. હવે ધોરણ 1-3ના વિદ્યાર્થીઓનો તૈયાર કરાશે રિપોર્ટ કાર્ડ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ફરી સક્રિય થશે મેઘરાજા. આજે અને આવતીકાલે ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે આવશે મેઘ સવારી. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. કચ્છના માંડવીમાં વરસાદનું આગમન. લાંબા વિરામ બાદ મેઘરાજા વરસ્યા છે. વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું. વરસાદ બાદ રોડ રસ્તાઓ પાણીમાં તરબોળ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતને પ્રાકૃતિક પ્રદેશ બનાવવાનું સ્વપ્ન જોયું છે, જેના ભાગરૂપે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. 2 વર્ષમાં રાજ્યને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરતો પ્રાકૃતિક પ્રદેશ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 8,71,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. 4 મહિનામાં 12,60,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી માટે તાલીમ આપવામાં આવી છે. રાજ્યમાં ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી થાય અને ગુજરાત
ગુજરાત દેશભરમાં પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બને તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ સ્વયં આ કામમાં યોગદાન આપી રહ્યા છે. તે ઉપરાંત કૃષિ યુનિવર્સિટી પણ લોકોને પ્રાકૃતિક ખેતી સાથે સાંકળે તેવી અપીલ કરવામાં આવી છે. સમગ્ર વિચારને લઈને બેઠક કરવામાં આવી હતી. રાજ્યપાલ તથા કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિભાગના અધિકારીઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમી નજીક આવી રહી છે અને તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. મહેસાણાના કડીમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કેમ્પસમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ 19 કૃતિઓ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે રજૂ કરી હતી. દેવકી વાસુદેવને અપાયેલા કારાવાસ, કૃષ્ણ જન્મ, શ્રીકૃષ્ણની બાળલીલા, રાસલીલા, કંસવધ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત મહાભારતના પ્રસંગો, શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ, ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન, કુરૂક્ષેત્રના યુદ્ધની પણ કૃતિ રજૂ કરવામાં આવી હતી. જન્મથી લઈને ભગવાન શ્રીકૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યાર સુધીના લીલા ચરિત્રો બાળકોએ રજૂ કર્યા હતા. બાળકોની ભાવના અને અદભુત કૃતિઓને જોઈને જાણે લોકો મથુરા વૃંદાવનમાં પહોંચી ગયા હોય તેવા મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ભાગ લીધેલો છે અને આ મહોત્સવ સવારે અત્યારે ખુલ્લો મૂકી કેમ્પસના વિદ્યાર્થીઓ માટે અને ત્યારબાદ કડી શહેર અને આજુબાજુના વિસ્તારના લોકો આ મહોત્સવને માણી શકે એવું આયોજન કરેલું છે. સંઘ પ્રદેશ દમણમાં સુશાસનના 7 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસના કામોને લોકો સુધી લઈ જવા સરકારનો આભાર વ્યક્ત કરવા માટે દેશમાં સુશાસનના 7 વર્ષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ નિમિત્તે શહેરમાં ઠેર ઠેર સરકારી યોજનાઓના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા 7 વર્ષમાં સંઘ પ્રદેશમાં વિકાસને વેગ મળ્યો છે. પ્રદેશમાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ સહિતના વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો. ઉપરાંત પીએમ મોદીએ ઉદઘાટન કરેલો નમો પથ લોકો માટે પર્યટક સ્થળ બન્યું છે. અમારા પ્રદેશમાં નવી મેડિકલ કોલેજ, નવી એન્જિનિયરિંગ કોલેજ, ફેશન ડિઝાઇનિંગ કોલેજ, નવી સ્કૂલ, નવા સ્ટેડિયમ, નવા હોસ્પિટલ્સ, સાથે સાથે પર્યટન માટે પણ વધારે વેગ મળી રહ્યો છે. હવે વાત કરીશું મેળાની. રાજકોટ રેસકોર્સ મેદાનમાં સૌથી મોટા મેળાનો પ્રારંભ થશે. સાંજે 4:30 કલાકે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ભારતના અનેક રાજ્યોમાંથી પ્રવાસીઓ મેળાની મજા માણવા માટે આવતા હોય છે. લોકમેળો 9 સપ્ટેમ્બર સુધી શરૂ રહેવાનો છે. બાદમાં કલેક્ટર દ્વારા મેળો 1 દિવસ સુધી લંબાવીને 10 સપ્ટેમ્બર સુધી શરૂ રાખવામાં આવે તે પ્રકારની શક્યતા. 5 દિવસ સુધી ચાલનારા મેળામાં અંદાજિત 8 લાખથી પણ વધુ લોકો તેની મુલાકાત લેશે. જન્માષ્ટમીના તહેવારને લઈને દ્વારકા પોલીસ સજ્જ છે. શહેરમાં ગોઠવાયો છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. એસપી, ડીવાયએસપી, 18 PI, 65 PSI તહેનાત રહેશે. 1600 પોલીસ જવાનો પણ તહેનાત રહેવાના છે. એલસીબી અને એસઓજીની ટુકડીઓ પણ તહેનાત રહેશે. સીસીટીવીની મદદથી ચાંપતી નજર રાખવામાં આવશે. દ્વારકા મંદિરનો 1 કિલોમીટર વિસ્તારનો ડ્રોન ફ્લાઇંગ ઝોન જાહેર કરાયો છે. અલગ અલગ ટીમે બનાવી છે. એલસીબી, એસઓજી ઓર અમારે સ્થાનિક ડી સ્ટાફ કી ટીમે જો ખિસ્સા ચોર કી પિક પોકેટિંગ કે જો બનાવ બનતે ઉનકો કંટ્રોલ કરને કે હિસાબ સે ટાઉન મે પેટ્રોલિંગ, મંદિર મે પેટ્રોલિંગ કરેંગે. હમને જો જો સીસીટીવી લગવાએ ઉસકે લિયે મોનિટરિંગ કે લિયે હમને 2 કંટ્રોલ રૂમ બનાએ. ઉસકે લિયે હમારી ડેડિકેટેડ ટીમ રહેગી. શી ટીમ કી ભી હમારી ટીમે રહેગી. જન્માષ્ટમીના તહેવારને લઈને દ્વારકા પોલીસે યાત્રિકોની સુવિધા માટે નવી પહેલ કરી. પોલીસે ભક્તોની સુવિધા માટે એક એપ લોન્ચ કરી છે જેથી શ્રદ્ધાળુઓને મંદિરના સમય સહિતની જાણકારી મળશે. સારી સૂચના મિલ જાય ઇસકે લિયે હમને એક ડેડિકેટેડ એક વેબસાઇટ બનવાઈ હૈ જિસકી QR કોડ હમને એક જનરેટ કિયો ઓર વો હમને દ્વારકા ટાઉનમાં અલગ અલગ હોટલો રેસ્ટોરન્ટ મે રખા હૈ તો QR કોડ અગર ઉસકો સ્કેન કરેંગે આપ તો આપકો દ્વારકા જો મે જો જન્માષ્ટમી બંધો ઉસકે રિલેટેડ સારી માહિતી મિલ જાયેગી.
मोरबी में यंग इंडिया ग्रुप द्वारा कृष्णा लोक मेला आयोजन कर जन्माष्टमी निमित्ते मोरबी बायपास रोड पर कामधेनु पार्टी प्लॉट में कृष्णा लोक मेला आयोजन कर धारासभ्य कांति अमृतिया की विशेष उपस्थिति में मेला में प्रवेश विनामूल्य आप मेला में जो रमकड़ा खाणीपीणी स्टॉल तमज फचित फाड़का सहित तमाम वस्तुओं व्याजबी भावे मिले। मोरबीवासी आज से लोक मेलो खुल्लो मुकायो दररोज ने देशभक्ति अनुरूप तमज भारतीय संस्कृति ने उजागर करता सांस्कृतिक कार्यक्रमों योजाशे। मोरबी ना लोको आ लोकमेला ने माणी सके तेना माटे अवनवी राइडो सहित शॉपिंग करी सके तेवा दुकानोना स्टोल अने बहुज सारी रीते सलामती पूर्वक अने सारो मेळो माणी सके एवा एक हेतु थी आ यंग इंडिया ग्रुप द्वारा सतत 10 वर्ष थी आ कृष्ण उत्सव मेला नुं आयोजन थाय छे। बोटाद ना कुंडल स्वामीनारायण मंदिर खाते ने मूर्ति हटावामां आवी। मंदिर परिसर में हनुमान जी नीलकंठ वर्णी ने फलाहार अर्पण करता होवानी मूर्ति हती। सारंगपुर हनुमान जी मंदिर माथी आ भींत चित्रों हटाव्या बाद कुंडल मंदिर माथी पण विवादास्पद मूर्ति ने हटावी देवाई छे। हनुमानजी फलाहार आपता होय तेवी जे मूर्ति छे तेनो पण विवाद सामे आव्यो हतो त्यारे कुंडल मंदिर माथी हनुमानजी नी आ जे मूर्ति छे तेने हटावी लेवामां आवी छे। आ मूर्ति में जोई शकातुं हतुं के हनुमानजी छे ते फलाहार आपी रह्या छे सेवा करता होय ते प्रकारे दर्शाववामां आव्या हता अने तेनो पण विवाद चाल्यो हतो, परंतु त्यारबाद हवे आ जे कुंडल मंदिर छे त्यांथी आ जे मूर्ति छे तेने पण हटावी लेवामां आवी छे। तो बोटादनू आ कुंडल मंदिर जेनी मूर्ति छे ते पण विवादास्पद बनी हती अने आ मूर्ति ने पण हटावी लेवामां आवी छे। एक तरफ बात करी तो सारंगपुर खातेनू जे मंदिर छे त्यांथी पण विवादास्पद भींत चित्रों छे ते हटावी लेवामां आव्या छे अने बीजी तरफ अहीं पण ज्यारे बोटादमां जे मूर्ति हती विवादास्पद मूर्ति जेमां हनुमानजी फळाहार आपता होय ते मूर्ति ने पण हटावी लेवाई छे। समाचारोमां अत्यारे फक्त आटलुं ज, मने आपशो रजा, नमस्कार।